મહાપ્રભુજીના ઉત્સવની ખુબ ખૂબ બધાઇ સર્વ ને ઉત્સવની બધા બેસી અને આ ઉત્સવની બધા દિવસે બધાને ખુબ ખુબ બધાઇ જોકે ઉત્સવ મહાપ્રભજી નો ઉત્સવ હજુ સાત દિવસ પછી છે ઉત્સવની બળી બધા બેસે છે અને બડી બધાઈ જે બેસી ગઈ તે નિમિત્તે પુષ્ટિમાર્ગીયના પ્રણાલી અનુસાર એકબીજાને બધાઈ પાઠવવાનો એક પ્રકારનો પ્રોટોકોલ છે તો બધા તો આપણે એકબીજાને એક્સચેન્જ કરી શકીએ છીએ કિંતુ મહાપ્રભુજીના આ ઉત્સવ અને મહાપ્રભુજીના જે પ્રાકટ્ય નો જે મૂલ પ્રયોજન આપણે બધા સમજવું જોઈએ મહાપ્રભુજીના ઉત્સવના દિવસે ઉત્સવના પ્રસંગના નિમિત્તે શ્રી મહાપ્રભુજીના જે મૂલ સિદ્ધાંતો છે મહાપ્રભુજીના પ્રાકટ્ય મૂળ જે પ્રાકટ્યનો જે મૂળ હેતુ છે આપણા બધા પુષ્ટિમાર્ગીઓ સમજે ખરેખર જરૂરિયાત છે તે હું સ્પેસિફિકલી એક સ્પેસિફિક વિષય ઉપર વાત કરવા માંગી રહ્યો છું ઉત્સવના નિમિત્તે એક પ્રકારનો મને આનંદ પણ છે કિંતુ એક આક્રોશ પણ છે હૃદયની અંદર એક દુઃખ પણ છે અને ચિંતા પણ છે હૃદયની અંદર આનંદ એ વિષયનો છે કે શ્રી મહાપ્રભુજીનો જે મૂળ પ્રાકટ્ય મહાપ્રભુજીનો જે પ્રાકટ્ય છે તે આપણા આપણે સૌ હળી મળીને આપણે અત્યારે ઉજવી શકીએ છીએ અને શ્રી મહાપ્રભુજીના જે સિદ્ધાંતો છે તે આપણને હજુ પણ હાલ સમયમાં પ્રાપ્ત પણ છે શુદ્ધ સિદ્ધાંતોનું લિટરેચર તો એ બાબતે ખુશી પણ છે કે મહાપ્રભુજી પ્રાકટ્ય પણ થયો મહાપ્રભુજીના સંપ્રદાયમાં આપણે અનુયાયીઓ છીએ પણ બીજી બાજુ એક ચિંતા છે હૃદયની અંદર તમારી સાથે હું શેર કરવા તો કોઈ પણ ધર્મ સંપ્રદાય માટે એમ કહેવામાં આવ્યું છે કે ધર્મો રક્ષતી ધર્મ રક્ષણ કરે છે અને એ રક્ષ પણ છે એની રક્ષા પણ એક કર્તવ્ય આપણું બને છે ધર્મ અથવા સંપ્રદાયના અનુયાયીના પ્રકારથી તો આપણે જો કોઈક ધર્મ સંપ્રદાયના અનુયાયી હોઈએ તો એ ધર્મ સંપ્રદાય આપણને રક્ષણ કરતું હોય છે અને આપણી પણ એક રિસ્પોન્સિબલ રિસ્પોન્સિબિલિટી બને છે કે આપણે પણ એ ધર્મની રક્ષા કરીએ તેથી કરીને ધર્મો એમ કહેવામાં આવ્યું છે પુષ્ટિમાર્ગના પરસ્પેક્ટિવ પુષ્ટિમાર્ગ પુષ્ટિમાર્ગે અને પુષ્ટિમાર્ગના જે પ્રણેતા મુખ પુષ્ટિ સંપ્રદાયના જે સંસ્થાપક શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી શ્રી સાંઈજી તેમણે તો આપણા સૌને રક્ષણ પ્રદાન કર્યું છે યથાવત આપણને રક્ષણ કર્યા છે કઈ રીતે આચનો શાસ્ત્રાણી એવા જે આચાર્ય જે છે તેમને શાસ્ત્રોનો આચયન કર્યો

જે શાસ્ત્રોનો આચયન કરે સાર આપે પોતે સિદ્ધાંત અને અન્યને અધ્યાપન કરાવે પણ ખરો અન્યને ઉપનીયે તું શિષ્ય શિષ્યને તેનો યથાર્થ જ્ઞાન આપે આચરણ કરવા માટેની પ્રેરણા આપે અધ્યાપન કરાવે વેદાધ્યા વેદાધ્ય કરે અને અધ્યાપન પણ કરાવે પોતે પણ અધ્યયન કરે અને શિષ્યને અધ્યાપન કરાવે પણ કરો વેદમ અધ્યાપે અને માત્ર ખાલી વેદાધ્યયન માત્ર ન કરાવે અધ્યાપનના અંતર્ગત સકલ્પમ સરહસ્યંચ રહસ્ય પણ સમજાવતો હોવો જોઈએ તા અનુસાર શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ ઇત્યાદિ ઝોડસ ગ્રંથ બ્રહ્મ સંબંધ મંત્ર નો દાન શરણાગતિ ઇત્યાદિ મંત્ર નું દાન અને ષોડસ ગ્રંથ ઇત્યાદિ અનેક તત્વાર્થ દીપ નિબંધ ભાષ્ય આદિ અનેકવિધ ગ્રંથ શ્રી ગોપીનાથજી સાધન દીપિકા ઇત્યાદિ અને શ્રી ગુસાઈજી દ્વારા રચિત સ્તોત્ર ગ્રંથ વિદ્વન મંડન આદિ અનેક ગ્રંથ આવા આચાર્ય ત્રય કરીને આપણી આપણું રક્ષણ કર્યું છે એમની તો રિસ્પોન્સિબિલિટી પૂરી રક્ષણ કરવાની આપણી અને ધર્મની પણ જે ધર્મનું રક્ષણ જે આપણી રિસ્પોન્સિબિલિટી છે જે આચાર્ય આપણને આ વારસો આપી ગયા કુષ્ટિ સંપ્રદાયનો તે બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિનો કર્તવ્ય છે કે હવે એને રક્ષણ કરે છે ધર્મો રક્ષતી રક્ષિત તેમનો તો કર્તવ્ય પરિપૂર્ણ થઈ ગયો કે આપણને આ આપણી રિસ્પોન્સિબિલિટી શું એ રક્ષ જે પાર્ટ જે છે કે હવે આપણી રિસ્પોન્સિબિલિટી છે કે તેનો રક્ષણ આપણે કરીએ એ રક્ષણ કરવામાં આપણી કચાશ છે તેના કારણે આક્રોશ છે ધર્મની વ્યાખ્યા ધર્મો રક્ષ રક્ષતી રક્ષિતાની અંદર જે ધર્મની જે વ્યાખ્યા જે આપવામાં આવી છે એ છે યતો અભ્યુદય ધર્મ સધર્મ જેનાથી અભ્યુદય એટલે કે આ મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં પણ એનો વેલફેર થાય अभ्युदय नॉट जस्ट मटीरियलिस्टिक वेलफेर मटीरियलिस्टिक वेलफेर शब्द बराबर नहीं कहवाकबंधी वेलफेर आलोक में धर्म ના અનુસરણ દ્વારા જે મળતો ધર્માર્થ કામ મોક્ષ નો જે બેલેન્સ લાઈફ સ્ટાઈલ તે અભ્યુદય ધર્માર્થ કામ મોક્ષ આ જીવનમાં એક કેવી રીતે બેલેન્સ રહે એ જીવન જીવવાની પદ્ધતિ અભ્યુદય અને એક બીજો કોમ્પોનેન્ટ છે ટ્રાન્સેન્ડેન્ટલ વેલ્ફેર જયારે આપણે આ દુનિયામાં નહીં રહીએન્ડેન્ટલ વેલફેર પણ આપતો હોવો જોઈએ અધોગતિ કરનારો ધર્મ ન હોવો જોઈએ તેમ બે કોમ્પોનેન્ટ છે ધર્મના ય તો અભ્યુદય નિશ્રેષ સિદ્ધિ સધર્મ ધારતી ધર્મ થી ધર્મ જે ધારણ કરવા લાયક હોય તે ધર્મ એમ ધર્મની ઘણી બધી વ્યાખ્યાઓ આપવામાં આવી છે સ્મૃતિ આદિ ગ્રંથોની અંદર અને અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ એ પુષ્ટિમાર્ગના દ્રષ્ટિકોણથી શું ચતુશ્લોકીમાં કહ્યું ધર્મો હિ નાન્ય ક્વા કદાચ ઇત્યાદિ અનુસાર જે નિર્ગુણા ભક્તિ જે પંચમ રૂપ જે નિર્ગુણા ભક્તિ છે તે પુષ્ટિમાર્ગનો અભ્યુદય પણ હોઈ શકે છે અને નિશ્રેષ પણ હોય શકે છે બાકી સર્વ કઈ છે તેના અંગો છે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની જ ની પણ નહીં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે મારી ભક્તિ કરવાનો ઉપદેશ નથી આપી રહ્યો શ્રી ગુસાઇજી કહે છે કે મારી ભક્તિ કરવાનો ઉપદેશ નથી આપી રહ્યો પુષ્ટિ સંપ્રદાય સર્વ આચાર્ય એકમત થી કહે છે કે પુષ્ટિ માર્ગ ની અંદર એક જ માત્ર સેવ્ય છે શ્રી કૃષ્ણ તો આ અભ્યુદય નિષેષ પુષ્ટિમાર્ગના દ્રષ્ટિકોણથી અને ધર્મની રક્ષા કઈ રીતે કરવી હવે પ્રશ્ન થાય કેમ કે મેં પહેલા સમજાવ્યું કે ધર્મે તો આપણી રક્ષા કરી આ અભ્યુદય વેલફેર આપીને પણ અને વર્લ્ડ ની અંદર પણ જે જીવન જીવી રહ્યા છે તેનો પણ વેલફેર આપીને હવે આપણે શું આપ્યું પુષ્ટિ માર્ગ પુષ્ટિ સંપ્રદાયને એ આકલન કરવાનો વિષય છે મેજર કરવા વિષય છે હવે આજે આજના દિવસે અને ધર્મની રક્ષા હું એમ માનું છું કે આપણે સંપ્રદાયને કઈ રીતે આપણે રક્ષણ કરી શકીએ તો મારા મંતવ્ય પ્રમાણે મારો મંતવ્ય એ છે કે ચાર પ્રકારે સંપ્રદાય અથવા તો ધર્મની રક્ષા કરી શકીએ છીએ અધ્યયન મૂળ ગ્રંથો નો અધ્યયન સૈદ્ધાંતિક ગ્રંથો નો અધ્યયન અધ્યયન આપણે કરવાનો છે તેથી કરીને ધર્મની રક્ષા થશે અધ્યન દ્વારા સિદ્ધાંત સમજમાં આવશે સિદ્ધાંત સમજમાં નહીં આવે તો ધર્મની રક્ષા થશે નહીં ધર્મ નહીં રહે અને એક વાત સમજો ઈસ્લામમાં બધા કુરાન નો અધ્યયન કરતા હોય છે અને કુરાન ભણવા અધ્યયન કરવા માટે ઉર્દુ બધાને આવડતી હોય છે કમ્પલરી શીખવાડવામાં આવે છે ઈસાઈ ધર્મમાં ઇંગ્લિશ બધાને આવડતો હોય છે બાઇબલ બધા જ વાંચી શકે છે જૈન ધર્મમાં ગ્રંથો બધા જ ભણી શકે છે તે લોકો પ્રાકૃતિક ઇત્યાદિ ભાષા દ્વારા બુદ્ધ ધર્મ બુદ્ધના અનુયાયીઓ જુઓ તમે બુદ્ધ ધર્મમાં બુદ્ધના જે અનુયાયીઓ છે કેટલા નિષ્ઠાવાન છે આચાર્યો થઈ ગયા બુદ્ધ નાગાર્જુન ઇત્યાદિ તેમના ગ્રંથો નું અધ્યયન વિચાર નહીં આવે તમને કેટલા બધો અધ્યયન કરે છે તે લોકો અને કમ્પેર ટુ હવે હિન્દુ વૈદિક સનાતન ધર્મીઓ આપણે બધા નહીં જ્ઞાન અમુક વખતે અથવા તો પોતાની નો પણ જ્ઞાન નથી રહેતો તામિલ કે તેલુગુ કોઈ પણ માતૃભાષા નો કોઈ જ્ઞાન નથી હોતું થા કથનચિત હોય છે બોલી લઈએ છે પણ સમજાતું નથી વાંચી નથી શકતા લખી નથી શકતા બધા સંપ્રદાયની અંદર અધ્યયન કરવા માટે મિનિમલ મિનિમમ રિક્વાયરમેન્ટ જે છે કે ભાષા જ્ઞાન અન્ય સંપ્રદાયમાં હોય છે એક વૈદિક સનાતનને સનાતન ના ધર્મનો અનુયાયીને પકડો તમે એને સંસ્કૃત જ નહીં આવડતું હોય અને માતૃભાષાનું જ્ઞાન યથા થોડુંક આવડતું હશે હવે જયારે આવી સ્ટેટ હોય ભાષાના જ્ઞાન ધર્મગ્રંથો વાંચી શકીએ છીએ આપણે કઈ રીતે આપણે ગ્રંથો નું અધ્યયન કરી શકીએ જો ભાષા જ્ઞાન જ ન હોય તો અધ્યયન અચ્છા અધ્યાપન અધ્યાપન એટલે બીજાને ભણાવવા એને અધ્યાપન કહેવાય ઘણા બધા ઓનલાઈન સત્સંગ ચાલે છે અત્યારે જેમ હું ચલાવું છું જેમ હું અત્યારે એ બોલી રહ્યો છું તો તમે બધા સાંભળી રહ્યા છો અધ્યાપન પણ કિન્તું એકાદ બે કે ત્રણ ચાર ગુરુવર્ગ અથવા ચાલો દસ બાર દસ વીસ અને બે ચાર વ્યક્તિઓ મારા જેવા અથવા તો માની લો ચાલો પચાસ એક વ્યક્તિ સંપ્રદાયના મારા જેવા ચાલો જે કંઈક બોલવામાં માનનાર છે કે ચાલો બોલે અને કંઈક સમજાવે જો કે શ્રી મહાપ્રભુજીની કૃપા દ્વારા જ હું બોલી શકું છું મારામાં તો કોઈ પોતાનો કોઈ યોગ્યતા છે જ નહીં કે હું કઈક કોઈકને સમજાવી શકું જે જે સમજાવવાની શક્તિ મારામાં મહાપ્રભુજીના દ્વારા જે મહાપ્રભુજીના કૃપા દ્વારા મને અધ્યાપન અત્યંત દયનીય સ્થિતિ પુષ્ટિ પુષ્ટિ સંપ્રદાયની અધ્યાપનમાં દરેકે દરેક પુષ્ટિ સંપ્રદાયનો જે અનુયાયી છે તે અધ્યાપન કરાવવા માટે સક્ષમ હોવો જોઈએ જે આજે શું અધ્યાપન કરાવી શકીએ અમને કઈ આવડતું જ નથી તો અમે શું બીજાને સમજાવી શકીએ એ કઈ રીતે પોસિબલ છે કે કશું આવડતું જ ન હોય એક એક વર્ષનો કોઈક એક્સટર્નલ જે કોઈક પ્રોફેશનલ કોર્સ પણ કર્યો હોય ને કોઈક અન્ય વિષયમાં પછી આપણે સત્સંગમાં બેસીએ એટેન્ડ કરીએ પણ જયારે આપણને એમ થાય કે ચાલો હવે આ જ સિદ્ધાંત તમે બીજાને સમજાવો તો કે એ અમારો ગજાની વાત નથી અમે ન સમજાવી શકીએ કેમ ન સમજાવી શકો ખ્યાલ નથી એ અમને શું આવડે અમને આવડે જ નહીં અતિદિનતા દિનતાનો અતિરેક આ જવો જોઈએ બીજો આચરણ ઇમ્પ્લીમેન્ટેશન ધર્મનો જે રક્ષણ કરવાના જે જે કોમ્પોનેન્ટ જે હું તમને સમજાવી રહ્યો છું પુષ્ટિ સંપ્રદાયને રક્ષણ કઈ રીતે કરી શકીએ આપણે સૌ આપણી સૌની રિસ્પોન્સિબિલિટી છે માત્ર ગુરુવર્ગની રિસ્પોન્સિબિલિટી નથી ને માત્ર શિષ્યવર્ગની રિસ્પોન્સિબિલિટી નથી બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિનો એક 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 સમન્વય હોવો જોઈએ અને કોઓર્ડિનેટેડ અપ્રોચ સિસ્ટમેટિક કોઓર્ડિનેટેડ અપ્રોચ હોવો જોઈએ કુસ્તી સંપ્રદાયને રક્ષણ કરવા માટેનો અને એમાં આચરણ મુખ્ય છે ઇમ્પ્લિમેન્ટેશન ટુ પુટ ઇન પ્રેક્ટિસ જે મહાપ્રભુજીના સિદ્ધાંતો છે કે ગ્રહ સેવા કરો સેવાનો પ્રદર્શન ન કરો સેવ્યનો પ્રદર્શન ન કરો કથાનો વ્યાપારીકરણ ન કરો સેવા પ્રદર્શન ઇત્યા વ્યાપારીકરણ ન કરો આ બધા મહાપ્રભુ વલ્લભાચાર્ય અત્યારે વાયોલેટ કરી રહ્યા છે બધા જ રૂલ્સને આપણે બધા આચરણ શ્રી મહાપ્રભુજી સિદ્ધાંતમાં કહે છે કૃષ્ણ સેવા પર હવેલીમાં દોડી દોડીને એક્ઝિબિશનિઝમ ઉપર ઇમ્પોર્ટન્સ આપીને આચરણ ઝીરો છે અત્યારે મોસ્ટ ઓફ આપણા સૌનો જે સિદ્ધાંત મહાપ્રભુજી આપ્યો નિર્ગુણા ભક્તિમાર્ગ નો ગ્રહસેવાના અંતર્ગત जीरो આચરણ મોસ્ટ ઓફ અને ચોથો છે વાદ વાદનો અર્થ જનરલી લોકો એમ કરતા હોય છે કે ઝઘડા ઝઘડી કરવી સંસ્કૃતમાં વાદનો અર્થ એ નથી થતો સંસ્કૃતમાં વાદ નો અર્થ થાય છે ડાયલોગ ટુ હેવ અ હેલ્ધી ડાયલોગ અને વાદ અન્ય સંપ્રદાય અન્ય ધર્મો સાથે કરવો અને પોતાના ધર્મના અનુયાયી સાથે પણ ડાયલોગ કરવો આ રીતે એક ડાયલોગ જો ઓપન થશે વિથ અધર્સ એન્ડ વિથ અવર સેલ્સ તો પુષ્ટિ સંપ્રદાયના વિશે જે કઈ ભ્રાંત ધારણાઓ જે છે તેને આપણે હટાવી શકીએ છીએ इने क्लेरिफाई करी सके छे के महाप्रभु वल्लभाचार्य जी ना सिद्धांत मूल सिद्धांत શું છે ડાયલોગ જ નહીં કરો જારે પણ હું કોઈક પણ વ્યક્તિને પૂછું કોઈ પુષ્ટિમાર્ગી વ્યક્તિને તો મોસ્ટ ઓફ એવા વ્યક્તિ એમ કહે કે ભાઈ અમે અમે જે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો જે છે તે પબ્લિકમાં કહેવા યોગ્ય નથી ભલે પબ્લિકમાં કહેવા યોગ્ય નથી પ્રદર્શન કરવા યોગ્ય છે જે પુષ્ટિમાર્ગનો ઉત્સ જે પુષ્ટિમાર્ગનો મુખ્ય એસેન્સ શ્રી કૃષ્ણ છે એ ગુપ્ત નથી એમ પ્રદર્શનીય છે હવેલીઓમાં જયારે મહાપ્રભુ વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો ઉપર જયારે ડાયલોગ કરવાની જયારે વાત આવે કે ચાલો આવીને બેસો ને ડાયલોગ કરો કે ભાઈ મહાપ્રભુ વલ્લભાચાર્યજીના મૂળ સિદ્ધાંત પ્રમાણે ગ્રહ સેવા છે કે પબ્લિક સેવા છે નહીં અમે ડાયલોગ નથી કરવા માંગતા હવે तू तू मैं मैं बालकवाद परिवारवाद बापा बापीवाद वाद हूँ आ घर नो हूँ चौथा घर नो हूँ पांचमा घर नो हूँ सातवा घर नो हूँ तिलकायत घर नो बस आ घर घर वो पची मरी रहा अच्छा है आपने सब वाद नहीं कर डायलॉग नहीं करी रहा ફેસબુકમાં જઈને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતને ઘા કરતા હોય છે પર્સનલ એલિગેશન્સ પર્સનલ કોમેન્ટ્સ રૂપ ગુણ ઉપર કોમેન્ટ્સ આ શું શોભનીય છે फेसबुक फेसबुक ऊपर आ रीते बात थी सके कोई मेच्योरिटी हो कि नहीं के वाद करवा एक बाबा ना सेवक बीजा बाबा ने न गम तो हो तो बस शुरू थी जाए कि ते आ श्याम पंथी छो ते आ पंथी छो अध्ययन अध्यापन आचरण

પોતાના જે મૂળ જે આચાર્ય ની જે વાણી છે તેના સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી એક દ્રષ્ટાંત આપવું અથર્વવેદમાં જ્યારે દેવો એમ વર્ણન છે અથર્વવેદમાં कि जारे देवो आ पृथ्वी पर थी એટલે કે ઋષિઓ સોરી જે મંત્ર દ્રષ્ટા ઋષિઓ આ પૃથ્વી પર થી જારે પ્રસ્થાન કરી રહ્યા હતા જઈ રહ્યા હતા પૃથ્વી ઉપર થી સર્વ ઋષિઓ જારે પ્રસ્થાન કરી રહ્યા હતા ત્યારે મનુષ્યો એ પૂછ્યું કે ભાઈ આ સર્વ મંત્ર મંત્રષ્ટાઋષિઓ જે છે આપ જઈ રહ્યા છો તો હવે મંત્રનો અર્થ સાચો અર્થ કોણ સમજાવશે ઋષિઓને ત્યારે જે ઋષિઓએ કહ્યું કે મંત્રનો જે અર્થ જો કે અમે તો હવે રહીશું નહીં સાક્ષાત તમને સમજાવવા માટે યથાર્થ અર્થ મંત્રનો અમે તમને ગિફ્ટ આપીને જઈ રહ્યા છે કઈ ગિફ્ટ તો ઋષિઓએ કહ્યું કોમન સેન્સની ગિફ્ટ કોમન સેન્સ યુઝ કરજો કોઈ પણ ધર્મના સિદ્ધાંતને સમજાવે કોઈ પણ ધર્માચાર્ય કે અનુયાયી વર્ગ બાપા કે બાપી ગોબા કે ધવલભાઈ કે કોઈ પણ કોઈ પણ ધર્મ સંપ્રદાયના વિશે સિદ્ધાંત સમજાવે યુઝ યોર કોમન કઈ પ્રકારની કોમન સેન્સ ઋષિ એમ કહે છે ઊહઋષિને એને ઉહ કહેવાય ઋષિ એ ઋષિએ કહ્યું કે ઉહઋષિને યુઝ કરો તમે અને ઋષિ એટલે કે કોમન સેન્સ કયા પ્રકારનો કોમન સેન્સ હું તમને કહું કયો પ્રકારનો કોમન સેન્સ યુઝ કરવો જોઈએ જ્યારે પણ પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતને કોઈ પણ પ્રવચન કરતા કોઈ વક્તા જયારે પુષ્ટિમાર્ગના સિદ્ધાંત મહાપ્રભુજી મહાપ્રભુ વલ્લભાચાર્યજી દ્વારા પ્રસ્થાપિત જે સિદ્ધાંત નો વિવેચન કરે ત્યારે બસ માની ન લો કે બધું સાચું જ કહે છે કોમન સેન્સ યુઝ કરો ઉહુઋષિને યુઝ કરો જે અથર્વવેદમાં કહેવામાં આવ્યું છે અને કોમન સેન્સ કઈ કે જે મને સમજમાં આવે છે કોમન સેન્સ નહીં કે જે તમને સમજમાં આવતી હોય એ કોમન સેન્સ નહીં કેટલી કોમન છે કોમન સેન્સ એ પણ સમજવું પડશે કોમન સેન્સ નો અર્થ શું કરવો મહાપ્રભુ વલ્લભાચાર્યજી પણ અને તત્પરવર્તી જે આચાર્યો જે છે તેમને વ્યાખ્યા આપી છે કે કોમન સેન્સ પુષ્ટિ માર્ગીય ગ્રંથનો જ્યારે ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે ને કોઈ પણ વક્તા બોલે તો શ્રોતાગણે કઈ રીતે એને ટેસ્ટ કરવું જોઈએ કે આ સાચું બોલે છે સાચા સિદ્ધાંત બોલે છે કે કઈ અન્યથા જ સ્થિતિ છે શિક્ષા પત્રમાં શ્રી હરિરાયજી આનો સિદ્ધાંત કહે છે કે અનુવાદો ન સ્વ ટ્રાન્સલેશન ઓફ કરવો વક્તા ઉપર પણ એપ્લાય થાય છે યુઝ કર અને કોમન સેન્સ નો અર્થ છે કે અનુવાદો ન સ્વબુદ્ધિયા પોતાને એનો અર્થ ન કળો કિ મૂળ ક્રમાગત જે મહાપ્રભુ વલ્લભાચાર્ય ગોપીનાથ પ્રભુચરણ અને શ્રી ગુસાઇજી પ્રભુચરણ દ્વારા જે લિખિત જે ગ્રંથો છે તેનાથી કન્સિસ્ટલપ કરો કે એમણે કહ્યું છે એનાથી વિરુદ્ધ તો નથી જઈ રહી વાત દિસ ઇઝ કોલ્ડ કોમન સેન્સ ઉહઋષિ અથવા ત્રપ ચાપેક્ષ આચાર્ય સંશય

અમે આ ગોસ્વાય બાળકના અનુયાયી છે નિષ્ઠામાં તો નિષ્ઠા સારી વાત છે કિંતુ એ નિષ્ઠા મહાપ્રભુ વલ્લભાચાર્યજીના થી વિપરીત થવી ન જોઈએ નિષ્ઠા જ્યારે પણ કોઈ પણ ડિસ્કસ કરવામાં આવે પુષ્ટિ મોસ્ટ ઓફ મને સાંભળવા મળતું હોય છે અમારા ગુરુ આમ કહે છે પેલા બીજા ભાઈ પુષ્ટિ માર્ગ જ હશે એ કહેશે ના ના અમારા ઘરમાં આમ કહે છે સિદ્ધાંત મૂલ સિદ્ધાંત ની વાત કરી રહ્યો છું સેવા ઇત્યાદિ વિષયની વાત નથી કરી રહ્યો હું મૂલ સિદ્ધાંત કોઈના મોડે એમ નથી મળતું કે મહાપ્રભુ વલ્લભાચાર્યજી નો સિદ્ધાંત કોઈ પણ સંપ્રદાયને સમજવા માટેની પેરામીટર કેટલી કે અમારા ધર્માચાર્ય શું કહે છે બસ એ જ અત્યારના મૂલાચાર્ય કોઈ પણ જાણવાનો વિષય જ નથી પ્રાપ્ત થતો એ લોકોને કોઈ જે છે આચાર્ય શું કહે છે બસ એ બરાબર છે અમારા માટે અમારે બીજી બધી કોઈ માથાકૂટ પંચાયત કરવી નથી અમારે તો બસ જે રેડીમેડ પીરસવામાં આવે છે અમારા સામે બસ એ જ અમે જમશું કોણ માથા પચી કરે મૂલ આચાર્યની વાણીને સમજવાની આજ એક પ્રકારનો અત્યારે જનમાનસમાં સ્થિતિ છે ઉપરથી સંપ્રદાયને સમજવા માટે અને માત્ર પુષ્ટિ સંપ્રદાયની વાત નથી કરી રહ્યો બધા જ મોસ્ટ ઓફ એક સામાન્ય કોમન સેન્સ કોમન સેન્સ પણ આપણામાં હોતી નથી અને હું મારી પણ વાત કરી રહ્યો છું બધાની વાત કરી રહ્યો છું હું કોઈ તું મેમે નથી કરી રહ્યો મારી પણ વાત કરી રહ્યો આપણા બધામાં એક પ્રકારની બાયાસ કે પૂર્વાગ્રહ હોય છે ધર્મની બાબતના જ્યારે પણ કોઈક સ્કેન્ડલ બહાર આવે કોઈ ધર્માચાર્યને કે કોઈ શિષ્યનો પબ્લિકમાં સ્કેન્ડલ બહાર આવે તો આપણે તરત એને જજ કરી લેતા હોઈએ છીએ કે આ જવાદોને આ તો આખો સંપ્રદાય જ આવો છે કે આ જવાદોને આ તો આખો ધર્મ જ આવો છે જ્યારે આ પ્રકારનો આપણે વિચાર કરીએ ને મને અચર થાય છે કે એક સામાન્ય લોજિકનો પણ ઉપયોગ નથી કરતા આપણે સૌ ઓલ મેન આર મોર્ટલ સોક્રેટીસ ઇઝ અ મેન અને તેનાથી ઇન્ફર થયું કે તેથી સોક્રેટીસ ઇઝ ઓલ્સો મોર્ટલ આ વ્યાપ્તિ આ લોજિક આ તર્ક બરાબર તર્ક છે સમ્યક તર્ક છે છે આ બરાબર એનાથી વિપરીત જોવા મળે છે આપણા જનમાનસમાં શું કેવો વિપરીત તર્ક એક વ્યક્તિએ ખરાબ છે ને તેથી કરીને આખો સંપ્રદાય ખરાબ છે આ વ્યાપ્તિ આપણે કરતા હોઈએ છીએ મગજમાં કે મેન બેડ ધ એન્ટાયર સંપ્રદાય ઇઝ બેડ ધીસ ઇઝ ધ વ્યાપ્તિ આ લોજિક આપણા મગજમાં હોય છે ધર્મની બાબતમાં એક માણસ ખરાબ ચલો બે માણસ ખરાબ ચલો ત્રણ માણસ ખરાબ તેથી આખો ધર્મ સંપ્રદાય ખરાબ તરત જજમેન્ટલ થઈ જઈએ છીએ અને જજ કરવાનું શરૂ કરી દેતા હોઈએ અને આ પ્રોબ્લેમ મહારાજ લાયબલ કેસ પુષ્ટિમાર્ગનો એક એવો કેસ થયો એટીન સિક્સટીસન એટીન સિક્સટી ટુ એડી મહારાજ લાયબલ કેસ એકદમ પોપ્યુલર ફેમસ અને પુષ્ટિ માર્ગના કન્ટેક્સ્ટમાં સંબંધમાં ઘણી પુષ્ટિ માર્ગની નામોશી થઈ મહારાજ લાય મુખ્ય આજ વિષય હતો અધ્યયન ન કરે મૂળ ગ્રંથોનો મહાપ્રભુ વલ્લભાચાર્યજી પ્રણિત मूल ग्रंथ नो अध्ययन नहीं वत ते वक्त है मूल ग्रंथों नो प्रकाशन नहीं वत ते वक्त है डायलॉग नहीं अमारो सिद्धांत हमेशा शा माटे कही है ब्रह्म संबंध मंत्र शा माटे छापी नहीं छापिए सिद्धांत रहस्य ग्रंथ के हम छापी नहीं छापिए नहीं प्रकाश करिए ન પ્રકાશ કરો પુસ્તકો આ થશે પછી આપણો મહારાજ લાયબલ જે વખતે બ્રિટિશ રૂલ હતો અને ક્વીન વિક્ટોરિયા સોરી એલિઝાબેથ કે વિક્ટોરિયા બેમાંથી એક હતું એલિઝાબેથ હતું આઈ થિંક તે વખતે એલિઝાબેથ હતી કે ક્વીન વિક્ટોરિયા હતી અને તે વખતે બ્રિટિશ આપણા ધર્મ સંપ્રદાયો આપણી એજ્યુકેશન સિસ્ટમ ને માં પેનિટ્રેટ કરવા માંગતી હતી વેસ્ટર્ન કલ્ચર્સ સ્પેસિફિકલી ક્રિશ્ચન મિશનરીઝ આપણા ધર્મ સંપ્રદાય ધર્મ ભાંગવા માંગતી હતી અને સંપ્રદાય સંપ્રદાયનો જે મૂળ આપણી એજ્યુકેશન સિસ્ટમ સંસ્કૃત ભાષા ઉપર અવલંબન સંસ્કૃત ગ્રંથોનો અધ્યયન અધ્યાપન मूल पर प्रहार करो मूल प्रणालियों पर प्रहार करो मूल ग्रंथों में प्रतिपादित सिद्धांतों पर प्रहार कर प्रहार एजुकेशन सीस्टम में पेनिट्रेट कर मिशनरी बेस्ड एज्युकेशन सीस्टम कॉन्वेंट बेस्ड एज्युकेशन सीस्टम लाई એવા એવા ગ્રંથોનો અધ્યયન અધ્યાપન કરાવવામાં આવ્યો કરવામાં આવ્યો હિન્દુઓનો અને મૂળ ભારતીયોનો જેથી કરીને આખી ચરમરાઈ જાય સિસ્ટમ આખી અને એ સિસ્ટમના અનુસાર

આ મહારાજ લાયબલ કેસ નો એક મૂલજીને તો એટલી ઉપમા આપવામાં આવી બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા કે આ ઇન્ડિયન લુથર છે માર્ટિન લુથરની સમાન રિવોલ્યુશનરી માણસ છે કે જેને ઇન્ડિયન જેને હિન્દુઇઝમ ઉપર રિવોલ્યુશન લાવ્યો એવી રીતે કરસનદાસ મુલજીને ઉપાધિઓ આપવામાં આવી બ્રિટિશરો દ્વારા કેમ કે કરસનદાસ પત્રિકા ભરી ભરીને પુષ્ટિ માર્ગને ગાળો આપી ભરી ભરીને તે વખતના ગોસ્વાઈ બાળકોને ગાળો આપી અને મૂલમાં એને પત્રિકામાં લખ્યું કે પુષ્ટિમાર્ગ જે છે તે હેટ્રોડોક્સ છે હેટ્રોડોક્સ નો અર્થ સમજો જે મૂલ વૈદિક સનાતન ધર્મ પ્રણાલીથી તદ્દન વિપરીત હોય તેને હેટરોડોક્સ હેટ્રોડોક્સ કહેવાય જે ઓર્થોડોક્સ ન હોય તેને હેટ્રોડોક્સ કહેવાય તેણે કહ્યું પુષ્ટિમાર્ગ ઇમોરલ પ્રેક્ટિસિસ કરે છે સમજી જા હું શું કહેવા માંગુ છું તેણે એવું કહ્યું કે પુષ્ટિ માર્ગ એક એવો ભ્રાંત સંપ્રદાય છે જે કલયુગમાં ઉત્પન્ન થયો છે અને કલયુગમાં બધા ભ્રાંત ઉત્પન્ન થાય છે તેથી અને મહાપ્રભુ વલ્લભાચાર્યજી પણ ભ્રાંતિ ફેલાવવા માટે ઉત્પન્ન થયા છે તેણે એમ કહ્યું કે પુષ્ટિમાર્ગમાં બાળકો ગુરુવર્ગો વૈષ્ણવ વર્ગની સ્ત્રીઓને મિસયુઝ કરે છે અને આ અત્યારે હું એક્સપ્લિસિટ કહી રહ્યો છું પણ આ પબ્લિકલી અવેલેબલ છે કેસ પ્રોસિડિંગ્સ ની અંદર મહારાજ લાયબલ કેસ ગૂગલ સર્ચ કરો ભરી ભરીને લોકોએ પુસ્તકો લખી છે એની ઉપર વાંચી શકો છો આ બધા એલિગેશન્સ મૂક્યા હતા પત્રિકાની ઉપર પત્રિકામાં અને કેસ પ્રોસીડિંગપાઈ ગોસ્વામી તે મુંબઈમાં આવ્યા અને તેમણે માનહાની દાવો કરસનદાસ મુલજી ઉપર કર્યો અને આને કહેવાય છે લાયબલ લાયબલ માને માનહાનિ મહારાજ દ્વારા માનહાનિનો દાવો કરસનદાસ મુલજી પર જે કર્યો જે કેસમાં એને મહારાજ લાયબલ કેસ કહેવાય છે કરસનદાસ પોતાના સત્યપ્રકાશ નામક પત્રિકાની અંદર તેના રિલેશનમાં મહારાજ લાયબલ કેસ થયો યદુનાથજી એ કેસ ફાઇલ કર્યો મુંબઈ હાઈકોર્ટમાં કેસ ચાલ્યો તે વખતે મુંબઈ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ હતી અને એ ચુકાદાની અંદર મૂલત કેસ પ્રોસિડિંગ્સ ચાલી તેમાં જજ બ્રિટિશ લોયર બ્રિટિશ જે લોકો ને વિટનેસ માં બોલાવવામાં આવે બધા જ મોસ્ટ ઓફ આર્ય સમાજી સાથે કોઈ ન કોઈ સંબંધ આર્ય સમાજ સાથે કોઈક ન કોઈક સંબંધ વેસ્ટર્ન બ્રિટિશ બ્રિટિશ ગવર્નમેન્ટ સાથે કોઈક ન કોઈક સંબંધ

સમજા સમજવા માટેની એ લોકોની જુબાની લીધી કે પુષ્ટિમાર્ક શું છે તમારા પ્રમાણેથી તમારા ટ્રાન્સલેટ કરો સિદ્ધાંત રહસ્યની ટીકા ટ્રાન્સલેટ કરાવી સિદ્ધાંત રહસ્યની ટીકા ટ્રાન્સલેટ કરાવી એમાં અર્થ કરે છે કે ગોકુલનાથજી એ લોકોના પ્રમાણે ડોક્ટર વિલ્સને ટ્રાન્સલેશન આપ્યું કે ગોકુલનાથજી એમ કહે છે કે પોતાની સ્ત્રીનો વિનિયોગ ગોસાઇ બાળકને કરાવો એમ કહે છે ગોકુલનાથજી સિદ્ધાંત રહસ્યની ટીકાની અંદર જે માણસ જે ડોક્ટર વિલ્સન ને સંસ્કૃત નથી આવડતું જેને પુષ્ટિ તે એક પણ ગ્રંથનો સુવ્યવસ્થિત સાચો સૈદ્ધાંતિક અર્થ રજૂ કરવાની પરવાનગી કોર્ટે આપી જ નહીં પુષ્ટિમાર્ગને પુષ્ટિ સંપ્રદાય જ્યારે કહેવામાં આવ્યું કે તમારો તમારા સંપ્રદાયના મૂળ સિદ્ધાંત પુસ્તક છે જવાબમાં ના સિદ્ધાંત રહસ્ય ઉપરની ટીકા તે વખતે પબ્લિશ નહોતી થતી બ્રહ્મ સંબંધ પબ્લિશ થતો નહોતો બ્રહ્મ સંબંધ મંત્ર

પુસ્તક રજૂ કરવા કરી ન શકીએ આપણે ત્યારે વિટનેસ બોક્સ ઉપર આપણા અનુયાયી વર્ગને બોલાવવામાં આવ્યા અને જે અનુયાયી સમજતા હતા એ પ્રમાણે સિદ્ધાંત કબૂલ રાખવામાં આવ્યો ધીસ ઇઝ ધ હાઇટ ઓફ ધીસ ઇઝ ધ હાઈટ ઓફ ઇલલોજીક ઇલલોજિકલ થિંકિંગ કોઈ માણસના પ્રેક્ટિસથી ધમરસ ધર્મ સંપ્રદાય કઈ રીતે સમજી શકાય હાઈટ ઓફ ફિલોજીકલ થિંકિંગ જ્યારે પુષ્ટિ જ્યારે વિટનેસ બોક્સ ઉપર બોલાવીને પુષ્ટિ માર્કના અનુયાયીને પૂછવામાં આવી કે ગુરુ ગોડ છે કે નહીં શું તમારા ગુરુ પુરુષોત્તમ છે કે નહીં કેમ કે મુખ્ય આર્ગ્યુમેન્ટ એ હતી કે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ દ્વારા નિવેદન પુરુષોત્તમ પુરુષોત્તમ છે કે નહીં જવાબમાં છે હા તેથી કરીને પુરુષોત્તમ બરાબર ગુરુ તેથી કરીને નિવેદન પણ ગુરુને જ થાય છે તેથી સ્ત્રી પુત્ર દારા આગાર બધાનો નિવેદન ગુરુને જ કરવો એવો અર્થ નીકળે છે એવું કોર્ટે પુરવાર કર્યું કોર્ટમાં પુરવાર થયું સોરી એવું કોર્ટમાં પુરવાર થઈ ગયું છે આ બોલાવી બોલાવીને અનુયાયી વર્ગને પૂછવામાં આવ્યું કે શું તમારા ગુરુ પુરુષોત્તમ છે ત્યારે જવાબમાં અનુયાયી અમુક અનુયાયીઓ એમ કહ્યું કે હા હા છે અમે ગુરુને ભગવાન માનીએ છીએ અમુક અનુયા એ કહ્યું કે ના ના અમે ભગવાન નથી માનતા આદર ના માટે જ અમે ભગવાન માનીએ છીએ આવી રીતે હા અને નામાં જવાબ ન મળતા ત્યારે કોર્ટ એને કરતી અને કઈ રીતે પ્રેશરાઈઝ કરતી જુઓ તમે બ્રિટિશ નો ઇમ્પેક્ટ તે વખતે પૂછવામાં આવ્યું કે તમે જો હા કે નામાં જવાબ નહીં આપો ઇઝ ગુરુ અ ગોડ તો તમને ફાઇન કરશું કોર્ટ તમને ફાઈન કરશે અત્યારે આપણને પૂછવામાં આવે કે ગુરુ પુરુષોત્તમ છે કે નહીં મને જ લાગતું કે નાઇન્ટી નાઇન પર્સન્ટ પુષ્ટિ માર્ગીઓને જવાબ હા કે નાની અંદર જો આપવામાં બાધ્ય કરે કોર્ટ तो मन लगे नाइंटी नाइन परसेंट अपने हाँ हाँ पुरुषोत्तम खरेखर नहीं गोकुलनाथ जी कहे पुरुषोत्तम जी कहे क्लियरली कहे ग्रंथ गोकुलनाथ जी ग्रंथ में कहे चे, मात्र आचार्य चरण गोपीनाथ जी सुखसाई जी તેમને જ પુરુષોત્તમ ના સ્વરૂપ માનવામાં આવ્યા છે તો સમજવાનો વિષય છે કે અન્ય આચાર્ય કઈ રીતે પોતાના જાતને પુરુષોત્તમત્વનો ક્લેમ કરી શકે અને મહાપ્રભુજી સ્વયં પોતાના જાતને એમ કહે છે આ કૃષ્ણદાસ

ભગવાન કૃષ્ણ સ્વયં અમને આજ્ઞા આપી છે જયારે ભગવાન કૃષ્ણ આપી તો હું કઈ રીતે ગ્રંથ અધ્યયન અધ્યાપન ના કરી શકીએ આપણે પુષ્ટિમાર્ગ ફેલ્ડ પ્રોટેક્ટ ધ પુષ્ટિ સંપ્રદાય ગ્રંથનો નો અધ્યયન નહીં અધ્યાપન નહી આચરણ નહીં અને ડાયલોગ નહી જ્યારે પણ મહારાજ લાયબલ કેસ ઉપર ચર્ચા કરવામાં આવે ત્યારે આપણને એમ કહેવામાં આવે કે બોલો નહીં કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે શા માટે છેડો છો કોન્ટ્રોવર્શિયલ ટોપિકના કારણે જો આપણે એ ઈસ્યુથી ભાગતા હોઈએ આપણે સૌ તો પુરુષોત્તમજીના શબ્દો યાદ આવે છે મને પુરુષોત્તમજી કહે છે ગ્રંથ જ્યારે પુરુષોત્તમજીએ પ્રથમ વખત જયારે સિદ્ધાંત રહસ્યની ટીકા લખી ત્યારે પુરુષોત્તમજીના વચન દશ દિગંત વિજયી પુરુષોત્તમજી આપણા એમના વચન યાદ આવે છે तेमणे लिख्यो ग्रंथमा जुवो यद्यपि मधुक्तौ मार्ग रहस्य प्रकाशन अपराध तथा तथापि प्रकाशनस्य अन्यैरेव कृतत्वेन तदर्थ संदेह वारणस्य एव मत्कृति तया स्वत्को स्वउत्कर्ष प्रकाशनार्थत्व अभावाद भगवान श्रीमद आचार्य चरणाश्च मत अपराधम क्षमन्तु इति विज्ञपयामि इति दिखु पुरुषोत्तम जी શું કહે છે

કિંતુ રહસ્ય ગ્રંથ હોવા છતાં પણ અમે એની પર ટીકા કરી અને રહસ્યને ઉપર વધારે વિવેચન કર્યું તેથી પુરુષોત્તમજી ક્ષમા માંગે છે મહાપ્રભુ સમક્ષ અમને ક્ષમા કરે મહાપ્રભુજી અને ઠાકુરજી કે અમે આમ કર્યું અને પછી જસ્ટિફાઈ કરે છે શ્રી પુરુષોત્તમજી જુઓ તે વખતે પુરુષોત્તમજી કહે છે કે કેટલો આવશ્યક છે માર્ગના સિદ્ધાંતનો પ્રકાશન કરવો કે છે જુઓ તથાપી પ્રકાશનસ્ય અન્યયરેવ કૃતતવેન જો હું નહીં લખું આ ટીકા તો કોઈ અન્ય માર્ગ દ્વેશી આજ ટીકાનો અન્ય અર્થ અન્યથા અર્થ કરીને ભ્રાંતિ ફેલાવશે અને જે 1862 માં થયું ચરિતાર્થ થઈ ગયું એ વસ્તુ મહારાજ લાયબલ કેસમાં ડોક્ટર વિલસન

અને અન્ય અને અન્યથા અર્થ કરવા કરવામાં આવ્યો સિદ્ધાંત રહસ્ય નીટિકાનો કે સમર્પણનો અને એવું પુરવાર કરાવી દેવામાં આવ્યું કે દારા આગાર પુત્ર સ્ત્રી વગેરે દારા આગાર વગેરે જે છે તો ગુરુને સમર્પણ થાય છે કૃષ્ણને નહીં ખોટો સિદ્ધાંત છે અને આ પુરુષોત્તમજીના શબ્દો મને યાદ આવે છે કે આપણે સંપ્રદાયની રક્ષા ના કરી જુઓ એજ્યુકેશન સિસ્ટમને મૂલત એજ્યુકેશન કરવા માટે શું કહે છે જુઓ બ્રિટિશ બ્રિટિશર્સ લોકો વિલિયમ્સે કહ્યું ધેટ વેન ઇટ હેઝ બીન સો ટુ સ્પીક

An entire world of new thought had been now opened up. Valveka writes in his autobiographic sketch that there were moments when he lost his faith in Hinduism and thought of embracing Christianity. But then it was decided by four friends after a comparative study that in every religion,

ત્યારે એમ કહેવામાં આવ્યું કે ચાલો એક એક કામ કરો બધામાં જે કોમન દેખાય તેને એક્સેપ્ટ રાખો જે કોમન ન દેખાય એને બહાર કાઢી મૂકો અને કોમન શું નીકળ્યું ખાલી મોરલ પ્રેક્ટિસિસ જેમાં મોરલિટી નું વર્ણન છે તે અને તેના બેઝિસ પર પુષ્ટિમાર્ગને આકલન કરવામાં આવ્યું કે પુષ્ટિમાર્ગ વૈદિક છે કે નહીં એનો આંકલન કઈ રીતે થશે કે પુષ્ટિમાર્ગ મોરલ છે કે ઇમોરલ છે અને મોરાલિટી પણ પેરામીટર્સ બ્રિટિશરો એ કર્યા વેદાધ્યયન દ્વારા નહીં ઉહુરુષીને યુઝ કરીને નહીં પણ કોન્સ્પિરેસી ઘડી ઘડીને કેમ કેમ આપણે સૌ એની રક્ષણ ના કરી શક્યા મહાપ્રભુજીની જયંતિ ઉપર એ આપણી એક અસ્મિતાને જગાવ જો કોઈ જગાવી શકતી હોય અસ્મિતાને જગાવવા માટે એટલીસ્ટ આપણે પ્રયાસ કરવો જોઈએ કે હવે ફરીથી ગલતી થાય નહીં હવે સાયલન્સ છે મહારાજ લાયબલ કેસને ડિસ્કસ ન કરવો કેમ ન કરવો પુરુષોત્તમજી કહે છે કે જો નહીં કરો જો રહસ્યનો સૈદ્ધાંતિક ગ્રંથોનો જે મૂળ જે ભાવના છે જે પ્રકટ નહીં કરો કાલે ઉઠીને કોઈ બીજો કરસનદાસ મૂલજી ઉત્પન્ન થશે 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 અને પુષ્ટિમાર્ગના એ સિદ્ધાંતોનો ઇન્ટરપ્રિટેશન મિસ કરશે કરશે જ અને આવી રીતે આ પુષ્ટિમાર્ગને જે છે તે બદનામ કરતા રહેશે તેથી કરીને આ જે મિસ્ટીરિયસ સાયલેન્સ છે અમે તોડી મહાપ્રભુજીની કૃપાથી ગોસ્વામી કિશનગઢ દ્વારા એમના માર્ગદર્શન હેઠળ ગોસ્વામી મૈત્રી સંપાદક તરીકે અને મારા સહિત અન્ય જે સહલેખકો છે બધા લેખકોનું હું નામ વાંચી લઉં પ્રત્યુષ મહર્ષિ ઉત્કર્ષ શર્મા ઉમંગ શિરોદરિયા અને અમી ભટ્ટ આ સહલેખકો દ્વારા પ્રકાશિત અમે આ પુસ્તક પુષ્ટિભક્તિકા સૈદ્ધાંતિક સ્વરૂપ कुशंका खिलवाड़ एवं समाधान महाराज लाइबल केस के परिप्रेक्ष्य में द डॉकट्राइंस ऑफ पुष्टि भक्ति मार्ग एलिगेशंस कॉन्सपिरेसी एंड फैक्ट्स इन कॉन्टेक्स्ट ऑफ महाराज लाइबल केस ये पुस्तक तुमने हमारी अगर मैंने प्रकट करता घनो अनुभव था कि महाप्रभु ना મહાપ્રભુજીના ચરણોમાં અર્પણ કરું છું હું અને આ પુસ્તક જે છે આ ચુપ્પી અમે તોડી છે અને આ ચુપ્પી તોડી છે અને જવાબ આપ્યો છે એ લોકોને કે જે લોકોને આ કોન્સ્પિરન્સી રમવામાં મજા આવે છે એ લોકોને કે જે લોકોની અસ્મિતા હજુ ઢંકાઈ ગઈ છે હજુ પૂર્ણ જાગૃત નથી થઈ સંપ્રદાય હજુ એક્ટિવ નથી થઈ જે લોકોની અસ્મિતા એમ નથી કહેતી કે મહાપ્રભુ વલ્લભાચાર્યજીને આપણે નિષ્ઠાવાન થઈએ કોઈ ગુરુ વિશેષ બાપા બાપી ગોબા એ તો ઠીક છે નિષ્ઠા થઈ શકે છે નિષ્ઠા થવામાં કોઈ જ વાંધો નથી પણ એટ ધ કોસ્ટ ઓફ ધાપ્રભુ વલ્લભાચાર્યજી નિષ્ઠા નિષ્ઠા ઓન હિમ એબ્સોલ્યુટલી નોટ મહાપ્રભુજી ની ઉપર નિષ્ઠા ખોઈને કોઈ બાલક વિશેષ ઉપર કે કોઈ બાપા બાપી ધવલભાઈ ઉપર નિષ્ઠા રાખીને આ પ્રોબ્લેમ નો સોલ્યુશન નહીં આવે નહીં આવે નહીં આવે કદાપિ નહીં આવે વી હેવ ટુ ગો બેક ટુ आवर オリジナル પ્રિન્સિપલ્સ એઝ પ્રપોઝ્ડ બાય મહાપ્રભુ વલ્લભાચાર્ય અને આ એક અમારો એક પ્રયાસ છે આ પુસ્તકના प्रकाशन દ્વારા આ પુસ્તકનો કોપી મહાપ્રભુ વલ્લભાચાર્યજી જયંતિ મહાપ્રભુજી પ્રાકટ્યના દિવસે અગિયાર દિવસે પ્રાપ્ત થઈ જશે વેબસાઇટમાં અપલોડ પણ થઈ જશે ગુગલ પ્લે સ્ટોર ની અંદર પણ અપલોડ થઈ જશે બધાને ફ્રી ઓફ કોસ્ટ વાંચવાનો અવસર પ્રાપ્ત થશે આ પુસ્તકનું વિમોચન અનાવરણ શ્યામ મનોહરજી ગોસ્વામી કિશનગઢ પાર્લા દ્વારા થશે એ દિવસે અને હું માનું છું કે તત્પશ્ચાત પછી આ પુસ્તક જે છે બધા આપ થઈ જશે અને પૂર્ણ કરતા પહેલા આજનો મારો વક્તવ્ય ઘણા બધા એવા લોકો છે જેનો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું અને આભાર વ્યક્ત કરતા પહેલા પણ એક ડેફિનેટલી એવી વ્યક્તિઓના નામ હું લઈશ કે કે જેમની હંમેશા આપણે આપણા પોતાના ગુરુવર્ગને જ આપણે એપ્રિશિયેટ કરે છે વિચ ઇઝ ગુડ ગુરુવર્ગને એપ્રિશિયેટ કરવામાં કોઈ જ વાંધો નથી કરવો જ જોઈએ એપ્રિશિએટ જો મહાપ્રભુ વલ્લભાચાર્યજીના સિદ્ધાંતને સમજાવતા હોય તો એપ્રિશિએટ કરવા જ જોઈએ પણ વૈષ્ણવ વર્ગને પણ એપ્રિશિયેટ કરવા જોઈએ અને વૈષ્ણવ વર્ગને એપ્રિશિએટ કરવા માટે આ એક એટલીસ્ટ ટુ એક્સપ્રેસ માય ગ્રેટફુલનેસ હાર્ટી ગ્રેટફુલનેસ ટુ ધીસ પીપલ who has continuously protected pushti bhakti marg and has set an exemplary example of protecting it e loko na hu naam laish pandit gattu lala ji रमानाथ भट्ट शास्त्री मगनलाल शास्त्री जी મૂળચંદ્ર તેલીવાલાજી ધીરજલાલ સાંકડીયાજીલ નાથાશંકર શાસ્ત્રીજી શ્રી રણછોડ પટવારી વાડીલાલભાઈ શાહ જેઠાલાલભાઈ શાહ ધીરજલાલ સાંકડીયાભાઈ આ બધા આપણા પુષ્ટિ સંપ્રદાયના અનસંગ હીરોઝ છે જેને આપણે અત્યારે કોઈ યાદ નથી રાખવામાં ગુરુવર્ગને કઈ રીતે એપ્રિશિએટ કરીએ પણ આ બધા વૈષ્ણવને પણ એપ્રિશિએશન મળવું જોઈએ આ જેમના કારણે આપણને આ ગ્રંથ વાંચી રહ્યા છે અત્યારે આપણે આજે આપણે અત્યારે લાવો લઈએ પ્રતિઓ મેન્યુસ્ક્રીપ્ટ આ બધી અવેલેબલ કરી શ્રી મૂળચંદ્ર તેલીવાલાજી અને ધીરલલાલ સાંકડીયાજી એમના આખા પ્રયાસ પ્રયત્નો દ્વારા આપણે આ સર્વ સાહિત્ય અત્યારે પ્રાપ્ત છે

થોડીક અસ્મિતા જાગૃત થાય તો સાંભળો લલ્લુભાઈ દેસાઈ કહે છે પુસ્તકની પ્રથમ આવૃત્તિ અતિશય ગંભીર ને વિકટ પરિસ્થિતિમાં છપાવી મંત્ર છાપવો ન જોઈએ કેમ છાપો છો ઠીક નથી કરતા વિગેરે અનેક પ્રકારના હુમલા અમારા ઉપર જાહેર પેપરમાં થઈ ગયા કોણે કર્યા આ હુમલા પુષ્ટિ સંપ્રદાયના જ અનુયાયી પુષ્ટિ સંપ્રદાયના અનુયાયી ઉપર મતલબી ટ્વિટર ગાલી ગલો કરી પણ એક સાથે સમાધાન નહી વિચારી શકીએ છતાં પણ ભગવત કૃપાથી તે બધાનો સામનો કરવાનું અને પીઠ પર ઘા સહન કરવાનું બળ મહાપ્રભુજીએ આપ્યું

That some Vaishnavas will feel annoyed by this act of ours. But we have, after long deliberation, come to the conclusion that the mission of Shivalabhacharya would be fulfilled better by the publication of the same by ourselves in the correct form, rather than allow the calumniators of the Sampradaya to publish the same in a distorted form.

जेनो तमारी पासे नहीं रहे। कहे कि जेनो तुम्हारी पास से પછી જવાબ نہیں રહે મૂલचंद તેલીવાલા કહે છે આમ કે રાધર ધન अलाઉ ધ કલ્મિનેટર્સ ઓફ ધ સંપ્રદાય ટુ પબ્લિશ ધ સેમ ડિસ્ટોર્ટેડ ફોર્મ એન્ડ ધેરબાય હીપ મિસ્ચીवियस એલિગेशंस વી હેવ ટુ ડુ ઈટ લેટ્સ ડુ ઈટ વી હેવ ટુ ડુ ઈટ વી હેવ ટુ પબ્લિશ વી હેવ ટુ એજ્યુકેટ અવર સેલ્વસ અધર્સ

અને ધર્મપત્ની અને અન્ય જે ફેમિલી મેમ્બર્સ છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું આ પુસ્તક ના લેખન કાર્યમાં જે પણ જે સમય ગયો તે સમયને અનુકૂળ થયા એ બાબત માટે અને મને એવી આશા છે કે આ પુસ્તક જ્યારે સામાન્ય જનમાનસમાં હશે ને એ તો ઠીક છે પણ જ્યારે પુષ્ટિ સંપ્રદાયના અનુયાયીઓ જ્યારે આ પુસ્તક વાંચશે ત્યારે નેગેટિવ ઇમ્પેક્ટ કરતા પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે એમની ઉપર અને પોઝિટિવ ઇમ્પેક્ટ એ આવશે એવી મને આશા છે કે તેમને એમ એક आत्मनो जे कॉन्शियस छे जे छे तेमनो ए जागृत थशे अंतर आत्मा एमनी कहशे के लेट्स गो बैक टू तो वल्लभाचार्य लेट्स गो बैक टू तो अंडरस्टैंडिंग हिज कोर प्रिंसिपल्स कोई पण पूर्व ग्रहो राख्या वगर कोई पण प्रेजुडिसिस राख्या वगर कोई पण बायाजिस राख्या वगर कोई पण परिवारवाद बालकवाद बापा बापी वाद राख्या वगर एक पांच मिनिट આ બધો બાયાસ ને પ્રેજ્યુડિસ બહાર કાઢો અને શુદ્ધ અંતઃકરણ થી શ્રી મહાપ્રભુજી ના ગ્રંથો નો એકવાર અભ્યાસ કરીને એક્સપેરિમેન્ટ કરી જુઓ ફોરગેટ અબાઉટ શ્યામ પંથ એન્ડ ફોરગેટ અબાઉટ વોટ વોટ એવર એલિગેશન શ્યામ પંથ જેવું કશું છે નહીં શ્યામ મનોહરજી જે કહી રહ્યા છે તે મૂળ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજી દ્વારા જે પ્રતિપાદિત જે સિદ્ધાંત છે તે જ કહી રહ્યા છે ઇન્ટરપ્રિટિંગ ધલભા ચેરેજિસ પ્રિન્સિપલ્સ મને આશા છે કે ઘણો ટાઈમ લીધો મેં મને આશા છે કે આ બધા સૌ તમે આ પુસ્તક વાંચશો જ્યારે અવેલેબલ થશે ત્યારે મહાપ્રભુજીના પ્રાકટ્યોસવના દિવસે છે આનું અનાવરણ તે પછી હું બધાને આ લિંક અવેલેબલ કરી દઈશ કૃષ્ણાર્પણમ વસ્તુ કોઈકને જો પ્રશ્ન હોય તો પૂછી શકે છે